ગુડ મોર્નિંગ બાળકો, હવે આજે આપણે જે કોરોનાનો સમય ચાલી રહ્યો છે તો આપણે બીમારીથી લડવાનું છે, બીમારથી નહીં. તો ચાલો આપણે હવે જોઈએ કે ઓનલાઈન લેક્ચર છે જે એ ખૂબ આપણા માટે સારા કહેવાય છે, કેમ કે આપણે ઘરે બેઠા જો આપણે ભણી શકતા હોય તો આપણા માટે સારું જ છે. જે બધાય આપણે ફોનનો ઉપયોગ કરીએ જ છીએ, તો કોઈક વાર ને સારી બાબતમાં ફોનનો ઉપયોગ કરી તેમાં કંઈ ખોટું છે જ નહીં. તો ચલો આપણે જોઈએ કે ઓનલાઈન લેક્ચરમાં આપણે ભણાવીએ તો આપણને કેવું થાય અને ટીચર ભણાવે તો. ટીચરે કંઈ ટીચર બનવું મામૂલી વાત નથી. તો ચાલો આપણે જોઈએ. હું ગુજરાતી વિષય લેવાની છું, ચેપ્ટર ત્રણ છે, જુમો અને ભિસ્તી, અને ધોરણ 8 માં હું ગુજરાતી વિષય લઈશ, ચેપ્ટર 3 જુમો અને ભિસ્તી. તો ચાલો જોઈએ. જુમો ભિસ્તી છે જે પાઠના લેખક છે એનું નામ શું છે? ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી. એ ટૂંક નામ શોર્ટ નામ જે હોય એનું નામ છે ધૂમકેતુ. એ બીજું નામ એનું ધૂમકેતુ. જન્મ તો કે એનો 12/12/1892 માં, અને મૃત્યુ તો કે 11/3/1865 માં થયું હતું. તેનું મૃત્યુ 11/3/1865 માં થયું હતું અને જન્મ 12/12/1892 માં થયો હતો. તો ધૂમકેતુ નો જન્મ સૌરાષ્ટ્ર ગોંડલ પાસેના વીરપુરમાં થયો હતો. ટૂંકી વાર્તાને કલાયમય ઘાટ આપી તેના સ્વરૂપને વિકસાવનાર ધૂમકેતુનું ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાન છે. એજસ્ટે તણખા મંડનમાંની વાર્તાઓનું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. ટૂંકી વાર્તા ઉપર નવલકથાઓ, પ્રવાસ વર્ણનો અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો તેમણે ખેડ્યા છે. આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું, મૈત્રી ભાવનાનું, હૃદય સંગમનું નિરૂપણ થયેલું છે. જુમ્મુ પોતાના પાડાને સાચવીને રાખે છે, એને લાડ કરે છે અને એને બચાવવા વલખા મારે છે અને એની સાથે મોતને ભેટવાની તૈયારી બતાવે છે. તે જ રીતે પાડો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી લે છે. થોડી ચૂંટેલી વિગતોથી જ વાતાવરણ જમાવવાની ધૂમકેતુની શક્તિનો ખ્યાલ આ વાર્તા પરથી અવશ્ય આવશે. મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે જે ધૂમકેતુ છે એ નાની નાની વાર્તા હોય એમાંથી મોટી વાર્તા કરીને આપણી તરફ આપણી સમક્ષ રજૂ કરતા. તો એને શું કીધું કે ધૂમકેતુની જે શક્તિઓ છે હવે આ વાર્તા ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આ છે જે નાનું છે એને મોટું કરવું, એટલે એમ નહીં, નાનું મોટું એમ નહીં, એમ તો કે નાની એક લીટી છે અને 10 લીટીમાં નિરૂપણ કરી એનું વર્ણન કરી આપણી સામે રજૂઆત કરે તેને નાનામાંથી મોટું કરેલું કહેવાય. તો ચાલો જોઈએ. આનંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી જતા. એટલે કે આપણે છીએ તો આપણે કોકના ઘર પાસેથી નીકળીએ તો આપણે એનું મકાન જોઈએ જ, એટલે કે અહીંયા ધ્યાન જાય જ. તો આમાં આપણને એ ગુજરાતીની ભાષામાં લખેલું છે જે એમ કે છે કે આપણો જે ધ્યાન છે ત્યાં આપણે જઈએ તો આપણું ધ્યાન ત્યાં ખેંચાઈ જાય, એટલે કે એ વસ્તુ છે એ લક્ષ્ય છે અને આપણું ધ્યાન ત્યાં લક્ષ્ય ઉપર ખેંચાઈ જાય. તો ચાલો જોઈએ. જૂની ખખડદજ આંબલી 3 મકાનોને ઢાંકતી. જૂની જે આંબલીનું ઝાડ છે એ 3 મકાનોને ઢાંકતું, તેની જે 3 ઝૂંપડી જેવા મકાનો છે એને તે ઢાંકતું. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉઠતા. ચારે તરફ જે છે ગામડાઓ એમાં તો ગટરો હોય જ છે, એનો આપણી જેમ શહેરમાં કુંડીઓ તરીકે નિકાલ નથી હોતો. તો આપણે જોઈએ કે ચારે તરફ જે ગટરની દુર્ગંધ આવતી હતી, ધૂળના ગોટા ઉઠતા હતા, પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી. એટલે કે થીગડા મારવા એટલે કે જૂના જમાના અને કલરિંગ કાપડો ભેગા કરીને આપણે જોડીએ ને એને થીગડા મારેલા કહે. તો જે ખડકી છે એટલે કે બારી ખુલ્લી રહેતી, થીગડા મારેલી બારી ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલ દૂધેલ સાદડી પર જુમ્મો ભિસ્તી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. જુમ્માએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાયા જોઈ લીધા હતા. જ્યારે કે તડકા છાયા જોવા એટલે કે જીવનમાં અનેક સુખ દુઃખ બધું જ આવું. ક્યારે સમય છે ને એક વસ્તુને નથી દેખાતો. સમય સુખ પણ દેખાડે અને દુઃખ પણ દેખાડે. દુઃખ હોય તો એને સુખમાં નિરૂપણ કરે અને સુખ હોય તો દુઃખમાં નિરૂપણ. કેમ કે આપણી જીવનની ગાડી છે જે એ એમનેમ નો ચાલતી હોય, આપણે ક્યાંક સુખ જોવા મળતું હોય ક્યાંક દુઃખ જોવા મળતું હોય, બધું સરખું આપણી લાઈફ સરખી એક સરખી નથી હોતી. પછી એવી જ રીતે આ જુમાની લાઈફ હોય છે. જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. મા બાપ જે હોય એને આપણે નાના હોય તો એમ આમ તેડતા જ હોય ને, એવી જ રીતે ગોદમાં લેવું આપણે કહી તો એ ઘડીક એના પપ્પાના ગોદમાં હોય તો ઘડીક એના મમ્મીના ગોદમાં આમથી આમ હાથમાં ફરિયાદ કરતો. હજી એને સાંભળતું હશે કે તે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. એ વખતે તેને શોખ ખાતર એક પાડો પાડેલો. પહેલાના જમાનામાં તો અત્યારે કાયદા છે કે ભાઈ 21
21 વર્ષની છોકરી થાય તો અહીંયા જેના મેરેજ કરવા, 18 વર્ષને થાય પછી જા નીકળી. પહેલા એવું કોઈ જ નહોતું. પહેલા જોકે 10 વર્ષના, અત્યારે 10 વર્ષના બાળકો મામૂલી છે કે ભણતા હોય કે કાંઈ પણ કરતા હોય, અત્યારે એની આપણે લગ્ન ન કરી શકીએ કાયદા પ્રમાણે, જેલ થાય. અને પહેલાના જમાનામાં શું હતું તો કે 10 વર્ષના, 10 વર્ષના જે જુમો છે એને પરણવા નીકળેલો હાથી પર બેસીને, એને પોતાના સુખ ખાતર એક પાડો પાડ્યો હતો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમો સાથે રહેતા. વેણુ નામ વિચિત્ર હતું, પણ જયારે સ્પેશાની છોડે આંગણે રહેલા હતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા. તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાનું આવું કુમડું વેણુ જેવું નામ આપી દીધેલું. એના જે ભાઈબંધ દોસ્તારો, એનું નામ, પાડાનું જે નામ છે વેણુ પાડેલું હતું. પછી તો એ ચાલે સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા. સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા. એક દિવસ સવારે 5 વાગ્યા પ્રમાણે બંને ફરવા નીકળ્યા. જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચડે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા કરવું એ ગૃહસ્થાયના લક્ષણ નહીં, એટલે જુમો ખોડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઉભો રહે અને નહીં ખાવ એમ સ્પષ્ટ સંભળાવ્યું. અંતે જુમો થાક્યો, ચાલો ત્યારે ઘેર જઈને ખાજે, પણ લાડ કરવાની ટેવ પડી છે. વિજય થયો એમ હોય તેમ આનંદમાં રણક્યો, પોતાના પૂછડાને બરડા પર પૂછાડ્યું અને સામે જોઈને કાન ફફડાવે રણક કરતો તે ચાલ્યો. આપણને છે જે કોઈ આપણને આપણી ખ્વાહિશ કે ઈચ્છા કે જે પૂરું થાય તો આપણે કેવા રાજી થઈ જાય, એવી રીતે જુમો પણ થાકી ગયો અને વેણુને એમ કહી દીધું કે ચાલ તું ઘરે જઈને જ ખાજે. હવે એની શરત તેણે માણી લીધી. જીતના આનંદમાં પહેલા તો એ થોડુંક દોડ્યો, જોજો જોજો હવે પાછો વળું કે એમ કહીને આશ્ચર્યચકિત થઈ ગયો. દોડવાનું છે એમ કીધું. જુમાએ મોટેથી થપકાથી બૂમ પાડી, પણ તે પહેલા વેણુ તો રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જડાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો, પણ પોગટ ધક દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો, તે શ્વાસે ભર દોડ્યો આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો, પણ બધું વ્યર્થ. આછું અંધારું ને આછું ઉજાસ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાને પેટમાં ધ્રાસકો પડ્યો, ગાડી આવશે તો. તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા. તેમાં એક એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને કૃષ્ણમાં હવા લેવા માથા પર ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ દીધી હતી. ગાડા દોડે તેમ જુમો દોડ્યો. એ ભાઈ સાહેબ, મારો વે મારો પાડો, અબ ઘડી કપાઈ જશે જુઓ, પણ જુઓ પેલા પાટામાં સપડાયો છે. બંને જણાએ જુમાએ દોખાડ્યું, ત્યાં જોયું કઈ કાળું તરફ થોડાવ્યું. જુ છે શું છે? મારો વેણુ પાડો છે. ઓહો, જા જા ફાટકવાળા પાસે દોડ. તમે મા બાપ ટેકો દો તો પણ નીકળી જાય, જીવ બચે. અમે તું દોડ દોડ ફાટકવાળાને કહે એમ કહીને બંને જણા તો ચાલતા થઈ ગયા. જુમાએ ફાટકવાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરક લાગ્યો નહીં. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ. જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી, પણ માણસનું કોઈ છેયું સરખું જણાય નહીં. ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો, સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં તેને સાથ સંભળાય એમ તેમ હતું નહીં. તેણે જોરથી બારણામાં પાટું માર્યું. એ કોણ? એ ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરો, મારું જનાવર કચરાઈ જશે. ઘેર કોઈ ભાઈ માણસ નથી, પણ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટડી ગાજવા માંડી. એટલે કે ગાડીને આવવાનો જે સિગ્નલ હતો, તેણે જે રેલવેના ગાર્ડ હોય જે સિગ્નલ આપે એને પણ કીધું, પણ તા તો જી ઓલી ઘંટડી હતી ફરી વાગવા માંડી. દોડો દોડો, મારું જનાવર કપાય છે, એટલે કે તમે જલ્દી દોડો, જે આ વેણું જે છે એ પાટામાં આવી જશે તો કપાઈ જશે. જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી, પણ એના કરકસ પડઘા સિવાય શાંતિ જેવી તેવી જ રહી. જુમાએ આકાશ તરફ જોયું, છેલ્લો તારો આ થમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. યા પરવરદિગાર, તેણે મોટેથી બૂમ પાડી. એટલું બોલીને જુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણુને થાકીને હાંફતો જોઈ તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણુ તેને શાંત રીતે ખંજવાળિયા કર્યું. દોસ્ત ભાઈ વેણુ, આપણે બંને સાથે છીએ ઓ, એમ અહીં એમ કહીને જુમો છેક તેના પગ પાસે દોડ્યો. એટલે કે જે સાથે રહેવાના હોય સાથે જ રહેવાના હોય, એટલે ભાઈ એની પાસે દોડ્યો. દર પડે ટ્રેનના ધબકારા વધ્યા. સિસોટી પર સિસોટી થઈ, સિસોટી ઉપર સિસોટી વાગી. કાંઈ વસ્તુ આપણી નજીક હોય, આપણો મોત આપણો નજીક હોય, તો આપણી આપણામાં કંઈક થાય જ એમ કે બીજા જે બચાવવાના, આપણને તો જે ખબર જ છે કે આપણે મરવાના છીએ, પણ પાછા જે બીજા બચાવવાના એને ધ્રાસકો પડે, એને કંઈક થાય એમ.
વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુવાનું કેડિયું ભીંજાઈ ગયું. તેને કડવળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન ના રહ્યું હતું. ઢકાયેલા છૂટા છવાયા ભાગ સિવાય એટલે કે જે વેણુ જ્યાં રહેતો ઈ છૂટા છવાયો ભાગ જે હતો ઈ જ એની નિશાની તરફ રહ્યો, બીજું જ કઈ રહ્યું નહીં. હજી પણ હંમેશા જુમો શહેરમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર ઉપર ફૂલ મૂકીને વેણુ 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે. આ બધી જે છે વાત આ જુમો અને ભિસ્તીની હતી. ઠીક એમ જુમો જે હતો એ માણા હતો અને વેણુ એનો જે હતો પાડો હતો. તો હવે આમાં છેલ્લે છેલ્લે જે વેણુ છે એ મૃત્યુ પામે છે. એનું જે છે એ મનગમતી જે નીચે રહેતો ત્યાં છૂટા છવાયા ભાગમાં એ જ એની નિશાન હતું, બીજું જ કઈ જ વધ્યું ન હતું. તો આવી જ રીતે હજી પણ જુમો ફૂલ લઈને ત્યાં જાતો હોય અને તેનો મનગમતા પથ્થર ઉપર ફૂલ મૂકીને વેણુ 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 પુકાર્યા કરે છે, પણ ઉપરના દરબારમાં ગયેલો માણસ કદી જ પાછો આવતો નથી. તો આ ઉપરથી આપણને આ જાણવા મળે છે. થેન્ક યુ તમે મને શાંતિથી સાંભળી. તો તમારો મને આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને જરૂર કહેજો.